જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ મુચકુંદ મહાદેવ ગુફા ખાતે દીક્ષા મહોત્સવ યોજાયો. નમો નારાયણ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મિની કુંભ શિવરાત્રિ મેળો અને એ મેળામાં આજે ધ્વજારોહણ થયું છે, મેળાની શરૂઆત થઈ છે. એ સમયે મુચકુંદ ગુફામાં અમારા પરમ મિત્ર નગાલખાની જગ્યાના મહંત શ્રી નામદેવ બાપુને સાક્ષી ભાવ રાખી તેમજ તમામ સાધુ સંન્યાસીઓની હાજરીની અંદર 15થી વધારે દીક્ષાર્થીઓને દીક્ષા દેવામાં આવી છે અને તે ગ્રસ્ત પરંપરાને છોડી અને સંન્યાસ પરંપરાની એક જીવનની એક નવી યાત્રાની આજે શરૂઆત કરી છે. જે સનાતન માટે પોતાનું જીવન સનાતનને અર્પણ કર્યું છે અને દીક્ષાર્થી બન્યા છે. આજથી એ લોકો જેને પણ સંન્યાસ ગ્રહણ કર્યો છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં એ સંન્યાસી તરીકે જોડાયા છે, એમને મહાપુરુષની દીક્ષા આપવામાં આવી છે અને તેઓ આજથી અત્યારથી પોતાનો પૂર્વાશ્રમ છોડી અને એનું સંપૂર્ણ જીવન હિન્દુ સંસ્કૃતિ માટે અને સનાતન ધર્મના કાર્ય માટે પોતાના જીવનને સમર્પિત કરેલ છે. અત્યાર સુધીમાં આમ તો છેલ્લા 3 વર્ષથી આમ તો દર વર્ષે કુંભ મેળા અંદર દીક્ષા થતી હોય છે, પણ આ એવી પાવન ભૂમિ છે જૂનાગઢની, ગિરનારની. અહીંયા પણ રેવતી કુંડ એક ઉત્તમ તીર્થ ગણાય છે. એ રેવતી કુંડના કાંઠે મુચકુંદ મહાદેવ બિરાજે છે. ત્યાં દર વર્ષે પણ અમે દીક્ષા આપીએ છીએ. અત્યાર સુધીમાં કમસે કમ 563થી ઉપરની સંખ્યા દીક્ષાર્થોની થઈ ચૂકી છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં જે અમારા નેતૃત્વમાં. આજે કેટલા લોકો દીક્ષા? આજે 15થી વધારે દીક્ષાર્થીઓ બન્યા. બપોર પછી પણ બીજી દીક્ષા મહોત્સવ છે જે મહિલાઓને દીક્ષા આપીશું. અત્યારે બધા પુરુષોનો દીક્ષા મહોત્સવ હતો, બપોર પછી મહિલાઓનો દીક્ષા મહોત્સવ છે.